नमस्कार विद्यार्थी मित्रों, हूँ विक्की बामनिया। छेल्ला अठवाडियाथी अलग अलग विषयना आईएमपी तैयार करी अने मैं तमारी माटे लाऊं छूं। एना पर जे लाइकना टार्गेट होय छे ए भी तमे फटाफट पूरा करी देशो, तेनी माटे तमने दिलथी थैंक यू मारे कहेवुं छे, जेना लीधे अमारी चेनलनो भी सारो एवो ग्रोथ आखा गुजरात लेवल पर थई रह्यो छे। आजे ये जे वीडियो था एनी पर ढगलो बधी कमेंट्स आई थी, एमानी टॉप 6 कमेंट मैं लई अने एना जवाब आजे हूँ तमने आपवानो छूं। ए प्रश्न एवा छे के सौथी वधारे कॉमन वखत पूछायेला हता अने ए प्रश्नना जवाब मने आपवानो जरूरी लाग्यो, एटला माटे मैं आ Q&A वीडियो तमारी माटे तैयार कर्यो छे। तो शुरूथी लईने अंत सुधी आ वीडियोने जोता रहो। હવે પ્રશ્નમાં પહેલો પ્રશ્ન છે, સર તમારું બોર્ડના પેપર સેટર જોડે ઓળખાણ છે? વાહ દોસ્ત, જબરો સવાલ કર્યો ને! મેં આઈએમપી આપેલા છે એ મહત્તમ પૂછાવાની શક્યતાવાળા છે, મેં કોઈ બોર્ડના પેપર સેટર પાસેથી લાવ્યો નથી। એવું કરે વખતે પછી પોલીસ મને પકડવા આવશે કે ભાઈ તું બોર્ડના પેપર ફોડે છે, આવું નથી। મેં તૈયાર કરેલા છે, વિષય નિષ્ણાતો પાસે તૈયાર કરાયેલા છે, જેના લીધે મહત્તમ પૂછાવાની શક્યતા છે અને દર વર્ષે એ લોકોનું સાચું પડે છે, એટલે આપણું પણ સાચું પડશે, બરાબર છે? પણ પેપર સેટર જોડે એવું કંઈક સેટિંગ બેટિંગ છે નહીં, બરાબર। બીજો ક્વેશ્ચન છે, સર ગણિતના એમસીક્યુને કેવી રીતે કરવા? આ બી સૌથી વધારે કોમન પૂછાયેલો પ્રશ્ન હતો કે સર ગણિતના એમસીક્યુને કેવી રીતે કરવાના, બીજા બધા એમસીક્યુ તમે તૈયાર કરી લો પણ ગણિતના એમસીક્યુ, તો ગણિતના એમસીક્યુ સૌથી પહેલા તમે ટેક્સ્ટબુકની પાછળ જે આપેલા છે એમસીક્યુ એને પૂરેપૂરા તૈયાર કરી દો। કોઈ ગ્રાઇડની અંદર કાં તો નવનીતની અંદર કોઈક જગ્યાએ સોલ્વ કરેલા હશે, ના ખબર પડે તો સ્કૂલના કાં તો ટ્યુશનના ટીચરને કોન્ટેક્ટ કરો અને એમની પાસેથી ગણતરી શીખી લો। જેટલા વધારે પેપર્સ તમે સોલ્વ કરશો, ટેક્સ્ટબુકના જવાબો જેટલા વધારે તૈયાર કરશો એમસીક્યુના, એટલા એમસીક્યુ તમને વધારે આવડી જશે, બરાબર છે? તો ગણિતના એમસીક્યુ માટે એ છે, તમે પ્રેક્ટિસ કરશો તો આવડશે, એ અલગ વસ્તુ છે, બરાબર। પ્રેક્ટિસ ના કરો ને પછી તૈયાર કરવા બેસો તો નહીં આવડે। ત્રીજો પ્રશ્ન છે, સર એમસીક્યુ શામાંથી તૈયાર કરવાના? આ બી એક સૌથી કોમન પૂછાયેલો પ્રશ્ન હતો કે એમસીક્યુ તૈયાર કરવા માટે, તો હું તો બધાને એવી સલાહ આપું છું કે ભાઈ નવનીતની જે ગાઈડ આવે છે, ડાયજેસ્ટ જેને કહેતા હોય, એને તમે પ્રિપેર કરો, એની અંદર સારા એવા એમસીક્યુ આપેલા હોય છે। ટેક્સ્ટબુકની પાછળના પ્રિપેર કરો, તમારે બીજું કશું વાંચવાની જરૂર પડતી નથી, તો તમારા 50 માંથી 50 આરામથી આવશે, બરાબર, બોર્ડની પરીક્ષામાં। તો એની માટે તમે એનો ઉપયોગ કરી શકો છો એમસીક્યુ માટે। ચોથું, તમે જે આઈએમપી આપ્યા તેમાંથી કેટલું પૂછાશે? હા, આ એક સૌથી મોટો પ્રશ્ન, મેં આઈએમપી આપેલા છે એનો મતલબ એવું નહીં કે ખાલી તમે આઈએમપી જ વાંચીને જાઓ, બીજી બી તૈયારી તમારે કરવાની, પણ આ આઈએમપી પ્રશ્નો છે એના પર ભાર થોડોક વધારે આપવાનો, એને તો પૂરેપૂરા તૈયાર કરવાનો। જો આની અંદરથી પેપર આવશે તો મારા પૂરેપૂરા માર્ક્સ આવશે, બાકીનો બી એક બેકઅપ પ્લાન રેડી રાખવાનો કે સપોઝ એક ક્વેશ્ચન ના આવ્યા તો તમારી પાસે બીજા ક્વેશ્ચન આવે એની માટે બી લખવા માટેના જવાબો તૈયાર હોવા જોઈએ। ખાલી એટલું જ વાંચીને ના જતા, બીજું બી તમારી તૈયારી કરજો, પણ પેલા જે ક્વેશ્ચન છે એના પર તમારે પૂરેપૂરો ભાર આપવાનો। એમાંથી જો પેપર નીકળે તો આપણને ફાયદો જ છે, બરાબર, પણ ના નીકળે તેની માટે એક બેકઅપ પ્લાન બી બી તમારી માટે તૈયાર હોવો જોઈએ। સર તમારા લગ્ન થઈ ગયા? હા, મારા લગ્ન થયા નથી, એમાંથી તમારે હું લઈ દેવા, પણ તમારી જાણકારી માટે મારા લગ્ન થયા નથી। સર કોઈ તૈયારી થઈ નથી તો શું કરીએ? કોઈ તૈયારી નથી થઈ, હવે બધું આખું વર્ષ પતી ગયું, હવે છેલ્લે છેલ્લે તમે આવો પ્રશ્ન પૂછો, વાત તમારી સાચી છે, હવે થોડા દિવસ રહ્યા છે, 10-12 દિવસ, મેક્સિમમ બને એટલા પ્રયત્ન કરો, તૈયારી કરો, તમારું ટાર્ગેટ થોડું નીચું રાખો તો તમે આરામથી પાસ તો થઈ જશો, બરાબર, પણ તૈયારી કરજો, પ્રયત્ન કરશો તો કદાચ તમારું રિઝલ્ટ સારું આવી શકે છે। તો આ 6 પ્રશ્ન સૌથી વધારે વખત કોમન પૂછાયેલા હતા કમેન્ટ બોક્સની અંદર, હવે એટલી બધી દિવસની કમેન્ટ્સ આવે છે કે હું બધાના જવાબ નથી આપી શકતો, બરાબર, મેં પ્રયત્ન કરીશ આપવાનો બધાને જવાબ, પણ આ 6 સૌથી વધારે પૂછાયેલા હતા તો મને થયું કે લાવો આના પર એક વિડીયો બનાવી દો, તો તમારી માટે સ્પેશિયલી આ એક વિડીયો બનાવ્યો છે। તમને બીજી એક રિક્વેસ્ટ કરવાની હતી કે બોર્ડની પરીક્ષા તમારી પાસે પછી 10મા પછી શું કરવાનું એના પર અમે 3-4 વિડીયો બનાવવાના છે, તો તમે અચૂક જોજો, અને તમારા કોન્ટેક્સમાં કોઈ 9મા ધોરણના વિદ્યાર્થીઓ હોય તો તેની પાસે આ ચેનલને સબસ્ક્રાઇબ કરાવો, કેમ કે 2019 માટેની અમે જે સિરીઝ ચાલુ કરીશું એનો લાભ એમને પહેલેથી મળે, જેવી રીતે તમે કદાચ વચ્ચેથી આવેલા હશો, તમને પાછળ છેલ્લે છેલ્લે ખબર પડી હશે,
પણ જે લોકો પહેલેથી જોઈન થયેલા છે, અમે જે માર્ચ 2018 ની જે સિરીઝ બનાવી હતી એની જોડે પહેલેથી જોઈન થયેલા છે, એ લોકોને ઘણો એવો ફાયદો અત્યારે થયો હશે. એ લોકોના સારા સારા રિઝલ્ટ બી આવે છે, મને વોટ્સઅપ પર મોકલે છે, મને એ જોઈને ખુશી થાય છે. તો નવમા ધોરણમાં જે વિદ્યાર્થીઓ અત્યારે દસમામાં આવશે, બરાબર, તમે તો પાસ કરીને 11મામાં જશો, પણ જે નવમામાંથી જે 10મામાં આવશે એવા કોઈ કોન્ટેક્સમાં તમારા હોય, બરાબર, 2 છોકરા 5 છોકરા 10 છોકરા ગમે એટલા મેક્સિમમ લોકોને તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરાવો, જેથી 2019 નું જે અમે સજેશન આપીએ એમાં એ લોકોને લાભ મળી શકે. બરાબર છે, મને આશા છે કે તમે કરશો. જો એક જણ આપણી ચેનલ પર અત્યારે 16,000 સબસ્ક્રાઇબર છે, જો એક જણ 5 છોકરા કાં તો 10 છોકરાને બી કરશે તો આપણી કમ્યુનિટી બહુ મોટી બની જશે અને બધાને ફાયદો થાય એવા વિડીયો અમે તૈયાર કરવાનો પ્રયત્ન કરીશું. તો તમે અમારી ચેનલ પર જો નવા આવેલા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, સાથે સાથે બાજુમાં બેલ આઇકન છે તેને બી દબાવજો, જેના લીધે કોઈ બી વિડીયો અમે અપલોડ કરીએ તો તરત તમને નોટિફિકેશન મળી શકે. આવા ને આવા કોઈક નવા ટોપિક સાથે ફરી આપણે આ ચેનલ પર મળતા રહીશું.